मित्रों हाल में पड़ेला वरसादना कारणे शू शू आफत छे ते सर्जाणी छे आनी अंदर वात करी तो केटलाकना घरेणा छे ते तणाई गया छे, पहेर्या लुगड़े छे ते घर बहार निकली गया छे। आवा लोकोने सहाय क्यारे मळशे तेमज आवी कई कई जग्याए घटना बनी छे, शू शू नुकसानी थई छे तेनी तमाम वात तमने आजना वीडियो में करवानी छे। तो थोड़ो टाइम काढी आ वीडियो ने खास तमे अंत सुधी जरूर जोजो। मित्रों चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब अत्यारे ज करजो। गुजरात में थोड़ा दिवस पहला दुकाणनी आशंका छे ते सेवाई रही थी अने एवामां सौराष्ट्र सहित केटलाक विस्तारों में भारे वरसाद थता हवे लोकोनी मुसीबत छे ते वधी गई छे। शरूआतना दिवसों में गुजरात में केटलाक विस्तारों नी अंदर वरसाद छे ते वरस्यो हतो तो केटलाक विस्तार में वावणी लायक वरसाद छे ते पण नहोतो थयो। એવામાં વરસાદ ન હોય એવા વિસ્તારમાં ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા હતા, જો કે હવે વધુ વરસાદ પડતા ખેડૂતોને પાકની અંદર મોટા પાયે નુકસાન થવાનો ભય છે તે સતાવી રહ્યો છે। તો કેટલાક વિસ્તારની અંદર ખેડૂતો માટે આ વરસાદ છે તે લાભદાયી છે તે પણ નિવડ્યો છે। ખાસ કરીને છેલ્લા 3-4 દિવસથી સૌરાષ્ટ્રમાં પડેલો વરસાદ છે તેણે લોકો અને ખેડૂતોની મુશ્કેલી છે તે વધારી દીધી છે। જામનગર, રાજકોટ અને જૂનાગઢ વગેરે જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદી પાણી ગામની અંદર ફરી વળતા અનેક ગામોમાં લોકોની ઘરવખરી છે તે તણાઈ ગઈ છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી। જૂનાગઢના વંથલી ગામની અંદર ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। ગામની વાડીની અંદર 3 દિવસથી ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે સુરક્ષિત ખસેડ્યા હતા। ખેતરોમાં પાણી ફરી વળતા જુવાર, કપાસ, મગફળી, બાજરી વગેરે પાકને ભારે નુકસાન થવાનો ખેડૂતોને ડર રહેલો છે। ઉપલેટાની અંદર પણ ભારે વરસાદના કારણે ઘરોને મોટું નુકસાન થયું છે, મકાનો પડી ગયા છે અને રસ્તાઓ છે તે પણ ધોવાઈ ગયા છે। ઉપલેટા ગામના પાલુબહેન કહે છે કે અમારી ઘર વખરી બધી તણાઈ ગઈ, કાંઈ જ ઘરમાં રહ્યું નથી, પહેર્યા લુગડે અમે નીકળી ગયા છીએ, માંડ છોકરાઓને બચાવ્યા છે, વહુના ઘરેણા હતા તે પણ તણાઈ ગયા છે, આવું પાલુબહેન છે તે કહે છે। તો ગોવિંદ ગઢવી ઉપલેટાની અંદર મોજ નદીના પુલ પર રહે છે, તેઓ કહે છે કે બધું હતું એ પાણીમાં તણાઈ ગયું છે, પૈસા બૈસા બધી જ વસ્તુ છે તે તણાઈ ગયા છે, અત્યારે અમારી પાસે કંઈ નથી, અમે 2 દિવસથી પુલે બેસી રહ્યા હતા અને ખાવા પીવાનું કંઈ જ મળ્યું નહોતું, અમારા 10-15 ઢોર હતા એ પણ પાણીની અંદર તણાઈ ગયા છે। આવી લોકોની વેદનાઓ છે, ઘણા બધા ગામની અંદર આવી ભયંકર પરિસ્થિતિ છે તે સામે આવી છે। તેઓએ સરકારને વિનંતી કરી છે કે ખાસ સરકાર છે તેવા લોકોની મદદ કરે, કેમ કે તેમને ઘરનું નુકસાન થયું છે, ખેતીવાડીનું નુકસાન થયું છે, સાથે ઢોર ઢાખર હતા એ પણ પાણીની અંદર તણાઈ ગયા છે। આમ ચારે બાજુથી આવા ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઉપલેટાથી અંદાજે 10 કિલોમીટર દૂર આવેલા નીલખા ગામની વસ્તી અંદાજે 2500ની છે અને મોટાભાગના લોકો છે તે ખેતી કરે છે। ઉપલેટા તાલુકાના નીલખા ગામના ખેડૂત કહે છે કે વેણુ નદીની અંદર ઘોડાપૂર આવ્યું હતું અને ખેતરોમાં ઊભા મોલ છે તેની અંદર પાણી ફરી વળ્યા હતા, મગફળીનો તૈયાર પાક હતો અને પાણી ફરી વળતા નુકસાન છે તે ભારે થયું છે। આ વરસાદથી રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, એરણા, તલી વગેરે વાવેતરને મોટા પાયે નુકસાન છે તે થયું છે, સાથે કેટલાક ગામની અંદર 4-5 ફૂટ પાણી છે તે ભરાઈ ગયા છે, તેના કારણે પણ સમસ્યાનો સામનો છે તે ગામના લોકોને કરવો પડ્યો છે। ગુજરાતના નવા નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહાયની જાહેરાત કરી છે, પરંતુ આ સહાય છે તે ક્યારે અને કેટલી મળશે એ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી। આવા ખેડૂતોને આવા ગામડાની અંદર સર્વે કરી તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાયની જરૂર છે, ઘણી બધી નુકસાની થઈ છે, તો આપણે આશા રાખી કે નવા નિયુક્ત મુખ્યમંત્રી આ અંગે ઝડપથી પગલાં લે અને જે ખેડૂતોને સહાયની જરૂર છે તેને તાત્કાલિક સહાય છે તે પૂરી પાડવામાં આવે।